गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप जीए धोरण 9 अंदर चैप्टर नंबर 2 डेंटल हेल्थ। तो मित्रों जुओ, तमे जोई सको जो, डेंटल हेल्थ में अपन ने एक चित्र आपी है। जो आ इन्साइजर्स टीथ है, केनाइन मोलर्स एटले जे जबड़ा होए बराबर दाढ़ होए ना मोलर्स, फिर केनाइन एटले ऊपर नीचे, पछी प्री मोलर्स એટલે ઘણા બધા આપણને 4 ટાઈપ્સના જે ટાઈપ હોય છે એટલે 4 પ્રકારના જે દાંતના પ્રકાર હોય છે તમને બતાવવામાં આવે છે। ઓકે, ચલો હવે આ વિશે આપણે માહિતી લઈએ, રીડ એટલે આખું ચેપ્ટર આપણે વાંચીએ। ઓકે ચલો, તો જુઓ, સોનિયા હેડ અ સેવર ટૂથએક, સી કુડ નોટ ઈટ એનીથિંગ ઓર નોર कूड सी गो टू स्कूल। ओके, एटले सोनिया ने सेवर टूथेक, बहुज जोरदार दाँतनो दुखावो थाय छे। सू कूड नॉट ईट एनीथिंग, ए कई पण खाई सकती नथी। ओर कूड सी गो टू स्कूल, अने स्कूले पण जई सकती नथी। ओके, पछी जो स्टडी एट होम अल्सो इम्पॉसिबल ड्यू टू पेन, एटले જે ઘરે રહીને અધ્યયન કરવું પણ પોસિબલ નથી, કેમ દુખાવાના કારણે। સી વોટ નોટ એબલ ટુ સ્લીપ અલ્સો, અને ઊંઘી પણ શકતી નથી, એ ઊંઘી પણ ના શકે, એટલો જોરદાર દુખાવો થતો હતો। સોનિયા કહે છે, ઓ માં ઇટ્સ અનબિયરેબલ, અરે માં આ તો બહુ જ અસહનીય છે, સહન ના થાય એવો છે। વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ, આપણે ચોક્કસ ડેન્ટિસ્ટ પાસે જઈશું। સી સેડ હર અંકલ અશોકભાઈ, અશોકભાઈએ શું કીધું કે આપણે ચોક્કસ ડેન્ટિસ્ટ પાસે જઈશું। ધ સેમ ઇવનિંગ દે વર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા। ડૉક્ટર બંસી શર્મા ઇઝ યંગ એન્ડ કોમ્પનન્ટ ડૉક્ટર। તો એ જ દિવસે સાંજે એ લોકો ક્યાં ગયા, ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા, ડૉક્ટર શર્માના ડેન્ટલ કેર ક્લિનિક પર। ડૉક્ટર બંસી શર્મા ઇઝ યંગ એન્ડ કોમ્પોનન્ટ ડૉક્ટર, બંસી શર્મા કેવા હતા, બહુ જ યંગ હતા અને અનુભવી ડૉક્ટર હતા। ડૉક્ટર શર્મા, હેલો યંગ લેડી, વોટ ઇઝ ધ મેટર વિથ યુ, હેલો યંગ લેડી, શું થયું તમને। સોનિયા વિથ ડિફિકલ્ટી, સોનિયા ડિફિકલ્ટીથી કહે છે, ઉ માં આહ ધ ડૉક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટૂથ હેક, મને અસહ્ય દુખાવો થાય છે દાંતમાં। ડૉક્ટર શર્મા, આઈ કેન સી, હું જોઈ શકું છું, લેટ મી ચેક ઇટ, મને જોવા દો, સીટ ઇન ધ ચેર, ચેર પર બેસો પ્લીઝ। સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર, સોનિયા ડેન્ટલ ચેર પર બેસે છે। ધ ડૉક્ટર સ્વિચ ઓન ધ હેડલાઇટ, ડૉક્ટર હેડલાઇટને સ્વિચ ઓન કરે છે। ડૉક્ટર શર્મા, નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ, ડૉક્ટર શર્મા શું કહે છે, ચલો તમારો માઉથ ઓપન કરો અને શું કહો, આ। સોનિયા ઓપનિંગ હર માઉથ અ લિટલ બિટ સ્લોલી, ધીમેથી પોતાનું મોઢું ખોલે છે અને પછી કહે, આ સોરી ડૉક્ટર, ડૉક્ટર માફ કરજો, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર દેન, હું આનાથી વધારે મારા દાંત ઓપન કરી શકતી નથી, વાઇડર દેન। ઓકે ચલો, પછી ડૉક્ટર શર્મા કહે છે, દેટ્સ ઓકે, કોઈ વાતનો નથી, મૂવિંગ ધ માઉથ મિરર, જે માઉથ મિરર હોય એને મૂવ કરે છે એટલે ફેરવે છે, એન્ડ પ્રોબ ઇન સોનિયાઝ માઉથ, અને જે પ્રોબ હોય છે એટલે તમને બતાવું કેવી રીતનું, આવી રીતનું બરાબર આ ચિત્રમાં તમે જોઈ શકો છો, એને એના દાંતમાં ફેરવે છે। આઈ કેન સી, આઈ સી અ બ્લેક સ્પોટ ઓન યોર મોલર્સ, તમારો જે દાઢ છે એમાં એક કાળું ભાગ દેખાય છે। દિયર સીન્સ ટુ બી અ કેવિટી દેયર, ત્યાં શું છે, દાંતનો સડો, કેવિટી એટલે દાંતનો સડો થઈ ગયો છે। અશોકભાઈ કહે છે, અ કેવિટી, દાંતનો સડો, યસ અ કેવિટી એન્ડ અ ક્વાઇટ બિગ વન, દાંતનો સડો છે ને વધારે છે। આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન ટુડે, હું આજે અમુક દવાઓ લખી દઉં છું। ધ પેન વિલ બી સબસાઇડ બાય ટુમારો, કાલ સુધી દુખાવો ઓછો થશે,
ઓનલી દેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ, એના પછી જ આગળનું ટ્રીટમેન્ટ શું થશે પોસિબલ થશે. કેન યુ કમ બેક ટુમારો? શું તમે કાલે આવી શકો છો? તો મિસ્ટર અશોકભાઈ જેના અંકલ હતા એ શું કહે છે, આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમારો, હું કાલે આઉટ ઓફ સ્ટેશન છું એટલે બહારગામ જઉં છું. ડૉક્ટર શર્મા, વેલ સોનિયા કેન કમ અલોન, સોનિયા એકલી આવી શકશે, સી ઇઝ અ બ્રેવ ગર્લ, એ બહાદુર છોકરી છે. સોનિયા કહે છે, યસ ડૉક્ટર, આઈ વિલ હેવ ટુ મીન્સ હું આવી શકું છું. તો મિત્રો, અહીં એક પાર્ટ ફિનિશ થયો. આ પાર્ટમાં શું છે, આની એક શોર્ટ સ્ટોરી આપણે સમજીએ. આ પાર્ટમાં આપણને કહેવામાં આવે છે કે સોનિયાને દાંતનો અસહ્ય દુખાવો થાય છે, જેનાથી એ ઊંઘી શકતી નથી, સ્કૂલ જઈ શકતી નથી, ઘરે અધ્યયન પણ નથી કરી શકતી, અને એટલો વધારે દુખાવો થયો છે કે એ ઊંઘી પણ શકતી નથી. તો એમના જે અંકલ હતા અશોકભાઈ, એ શું કહે છે કે હું તને ડૉક્ટર પાસે લઈ જઈશ. એ જ દિવસે સાંજે એ ડૉક્ટર પાસે જાય છે. ડૉક્ટર એને ચેક કરે છે અને બતાવે છે કે એના દાંતમાં શું છે, કેવિટી છે, બરાબર, અને એ કેવિટી મોટી છે. પછી કહે છે કે હું તને અમુક દવાઓ લખી આપું છું, દુખાવો ઓછો થશે, એના પછી જ આગળનું ટ્રીટમેન્ટ શક્ય બનશે. ઓકે, ચલો હવે બીજો ભાગ આપણે જોઈએ. મિત્રો, બીજા ભાગમાં શું આપ્યું છે, નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર, બીજા દિવસે સોનિયાને સારું લાગે છે. સી ડીડ નોટ હેવ મચ પેન, એને હવે વધારે દુખાવો નથી. સી વિઝિટેડ ધ ડૉક્ટર અગેન, એ ડૉક્ટરની ફરીથી મુલાકાત લીધી હતી, એન્ડ ફિક્સ્ડ ટાઈમ, અને ટાઈમ ફિક્સ કર્યું. હવે ડૉક્ટરના ક્લિનિક ઉપર છે. ક્લિનિક ઉપર બંને વચ્ચેની જે વાર્તાલાપ છે એ હવે આગળ જોઈએ. ડૉક્ટર શર્મા કહે છે, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી, આજે તમને કેવું લાગે છે? સોનિયા, મચ બેટર, બહુ જ સરસ. ડૉક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર. ડૉક્ટર શર્મા એર રાઉટરથી શું કરે છે, એની કેવિટી દૂર કરે છે. દેન સી ફિલ્ડ વિથ અ વ્હાઇટ સબસ્ટેન, અને સફેદ કલરનું પદાર્થ એને શું કરે છે, નાખે છે, નોન એઝ લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. ઓકે, જે હલકું જે કેવિટીને દૂર કરે એવું કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ હતું. ઇટ કન્ટેન સિન્થેટિક રેઝિન, એમાં શું હોય, સિન્થેટિક રેઝિન હોય, સિલિકા ફિલર તરીકે, અ ફોટો એક્ટિવેટર. ડૉક્ટર શર્મા કહે છે, યસ ઇટ્સ ડન, ચલો થઈ ગયું, થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ, એક પણ શબ્દ બોલ્યા વગર તમે જે મોઢું ખુલ્લું રાખ્યું એના માટે ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર આભાર માને છે. એજ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ દેટ ડે, એ દિવસે સોનિયા લાસ્ટ પેશન્ટ હતી. ધ ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક હર, એટલે ડૉક્ટર પાસે એનાથી વાત કરવાનો સમય હતો. સોનિયા કહે છે, ડૉક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ હિઝ કેવિટી. ડૉક્ટર, શું તમે મને કહી શકશો કે મને આ કેવિટી કેવી રીતે આવી? ડૉક્ટર શર્મા કહે છે, વેલ ટેલ મી સમથિંગ, મને એક વાત બતાવો, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ, શું તમે મીઠાઈઓ ખાઓ છો? સોનિયા કહે છે, યસ આઈ એમ, આઈ લવ ઇટિંગ ચોકલેટ એન્ડ આઈસક્રીમ, મને ચોકલેટ અને આઈસક્રીમ બહુ જ ગમે છે, એઝ વેલ એઝ અધર સ્વીટ્સ, અને બીજી મીઠાઈઓ પણ. ડૉક્ટર શર્મા, એન્ડ નાવ ટેલ મી વન મોર થિંગ, અને હવે મને તમે બીજી એક વાત કહો, ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલર ટ્વાઇસ અ ડે, શું તમે દિવસમાં બે વખત રેગ્યુલર બ્રશ કરો છો? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ, શું તમે ખાધા પછી પોતાનું મોઢું સાફ કરો છો? એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ એન્ડ આઈસક્રીમ, અને ચોકલેટ અને આઈસક્રીમ ખાધા પછી પણ મોઢું સાફ રાખો છો? સોને કે, નો ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ, હું માત્ર સવારે જ બ્રશ કરું છું. ડૉક્ટર શર્મા, દેટ્સ ધ પ્રોબ્લમ, આ જ પ્રોબ્લમ છે, યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ, તમે તમારા દાંતની પ્રોપર કેર રાખતા નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, તમને દિવસમાં બે વાર બ્રશ કરવું જોઈએ, વન્સ ઇન ધ મોર્નિંગ, એક મોર્નિંગમાં, એન્ડ વન્સ અગેન બિફોર ટુ ધ બેડ, અને બીજી વાર જ્યારે તમે બેડ પર જાઓ એટલે ઊંઘવા જાઓ ત્યારે. તો સોનિયા કહે છે, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર, તો બ્રશને એટલે બ્રશ કરવાની કોઈ રાઇટ મેથડ છે ડૉક્ટર?
मोस्ट ऑफ द पीपल ब्रश दियर टीथ वाइल मॉर्निंग वाइल मूविंग द ब्रश इट्स साइड वे ओनली. तो डॉक्टर शू बतावे छे કે બહુ જ લોકો શું કરે છે, બ્રશ કરતી વખતે માત્ર સાઇડ વેઝ કરે છે, એટલે આમ સાઇડમાં જ કરે છે. બટ ધ રાઇટ વે ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ, એટલે ઉપર નીચે પછી સાઇડમાં, સો દેટ ઇટ રિમૂવ ધ ટીની બિટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ્સ. ઉપર નીચે કરવાથી શું થાય છે કે દાંતોની વચ્ચે જે જગ્યા છે બરાબર, એમાં જે નાના નાના પાર્ટિકલ્સ રહે છે, નાના નાના પાર્ટિકલ્સ રહે છે, એ પણ આપણે દૂર કરી શકીએ છીએ. ધ જમ લાઇન શુડ અલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક્સ. અને જે આપણા જે દાંતની ઉપરનો ભાગ છે, જમ્સ કહેવાય જેને બરાબર, તો એને ઉપર બી ધીમે ધીમે બ્રશ કરવું જોઈએ. નોટ ઓનલી ધીસ ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ, માત્ર ખાધા પછી જ આપણે મોઢું સાફ કરવાનું નથી હોતું. એન્ડ એવરી ટાઈમ યુ ઇટ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ, જ્યારે જ્યારે તમે ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાઓ છો ત્યારે પણ તમે તમારું મોઢું સાફ કરો, એટલે બ્રશ કરો. સોનિયા કહે છે વોટ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર, વોટ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર, એનું રીઝન મને કહી શકશો. ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ અ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન, મોઢું સાફ રાખવું એ ડેન્ટલ માઉથ હાઇજીન, એટલે દાંતની સુરક્ષા માટે સૌથી પહેલાં તો મોઢું તમારું સાફ રહેવું જોઈએ. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારું મોઢું સાફ નહીં રાખો, અ ટીની બિટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટિક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ, એટલે નાના નાના જે પાર્ટિકલ્સ છે ફૂડના એ તમારા દાંતોમાં ફસાઈ જશે. એન્ડ સ્પેસ બિટવીન યોર ટીથ, જે આપણા દાંતોમાં જે જગ્યા છે. નાવ જર્મ્સ જર્મ્સ ફીડ ઓન ધીઝ ફૂડ પાર્ટિકલ્સ એન્ડ ઇવેન્ચ્યુઅલી ઇટ અપ ધ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ. હવે આ જે નાના નાના જે ફૂડ પાર્ટિકલ્સ છે, જે ખાવાના જે કણો છે, એ ફસાઈ જાય તો એના ઉપર શું લાગી જશે, જર્મ્સ. જર્મ્સ કેમ, એને ખાવા માટે. અને એ ફૂડ પાર્ટિકલ્સની સાથે સાથે આપણા જે દાંતનો ભાગ છે એને પણ ખાવા લાગે છે. દે ડિસ્ટ્રોય ધ એનિમલ કોટિંગ ઓફ ધ ટીથ, એનિમલ કોટિંગ એટલે આપણે દાંતનો ઉપરનો જે વ્હાઈટ ભાગ હોય છે એને એનિમલ કોટિંગ કહેવાય, એ ડિસ્ટ્રોય થઈ જાય છે. એન્ડ અ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી, અને થોડા દિવસો પછી એ સડામાં પરિવર્તિત થાય છે. સોનિયા કે એનિમલ કોટિંગ, વોટ્સ દેટ એનિમલ કોટિંગ, આ શું છે. ડૉક્ટર શર્મા કહે છે ફોર દેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ યોર ટીથ, સૌથી પહેલાં તમને તમારા દાંતના કન્સ્ટ્રક્શન વિશે ખબર હોવી જોઈએ. અવર ટીથ હેવ થ્રી લેયર્સ, આપણા દાંતમાં ત્રણ લેયર્સ છે. ધ અપર મોસ્ટ વિથ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ, જે સૌથી ઉપરનો ભાગ છે એને ઇનેમલ કહેવાય. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી, આ આપણો દાંતનો સૌથી મજબૂત ભાગ કહેવાય છે. દાંતનો એટલે બોડીનો અખાનો. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટીન, બીજો ભાગ ડેન્ટીન. ઇટ ઇઝ સ્લાઇટલી યલોઈસ, કેમ કે ઉપરનો ભાગ જે જતો રહે ને તો આપણા દાંત પીળા જેવા લાગે છે, એટલે યલોનેસ આવી જાય છે. ધ ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ, અને સૌથી અંદરનો ભાગ છે એને શું કહેવાય, ડેન્ટલ પલ્પ કહેવાય. ઇન યોર મોલર, અને તમારા દાઢમાં, ધેર વાઝ અ કેવિટી વિચ નાવ ઓન નો મોર એક્ઝિટ, ધેર વાઝ અ કેવિટી વિચ નાવ નો મોર એક્ઝિટ્સ. મોલર વોટ ઇઝ ઇટ, મોલર શું છે, ઇટ્સ કાઇન્ડ ઓફ ટીથ, એક દાંતનો એક પ્રકાર છે. લુક એટ ધ ચાર્ટ, ચાર્ટમાં જુઓ. દેર આર ટુ ટાઈપ ઓફ ટીથ, બે પ્રકારના દાંત હોય. ડેસિડિયસ ટીથ, અલ્સો નોન એઝ મિલ્ક ટીથ, જેને આપણે મિલ્ક ટીથ તરીકે પણ ઓળખીએ છીએ. પછી આવે છે પર્મનન્ટ ટીથ, જે પર્મનન્ટ ટીથ હોય છે. ડેસિડિયસ એટલે દૂધના દાંત આપણે કહીએ ને, ડેસિડિયસ ટીથ આર યુઝલી 20 ઇન નંબર્સ, એની સંખ્યા કેટલી હોય, 20 સુધીમાં હોય. એન્ડ દે સેટ વન બાય વન આફ્ટર ગ્રોથ, અને એ એક આપણે જેમ જેમ ઉંમર વધે એમ એમ એક કરીને પડી જાય છે. દેર આફ્ટર ન્યૂ પર્મનન્ટ ટીથ કમ અપ, એના પછી જે પર્મનન્ટ ટીથ છે એ આવે છે. દે આર યુઝલી 32 ઇન નંબર, એ ગણતરીમાં કેટલા છે, 32 છે. યસ આઈ ઓલ્સો હેવ અ 32, બટ દે આર નોટ ધ સેમ. હા, મારા પણ કેટલા છે, 32 ટીથ છે, પણ બધા સેમ નથી. દે આર ડિફરન્ટ ઇન શેપ, એ બધા જ ડિફરન્ટ છે શેપમાં, સાઇઝ એન્ડ ફંક્શન્સ. દે આર 4 ઇન્સાઇઝર્સ, આપણી પાસે 4 ઇન્સાઇઝર્સ હોય છે, 2 કેનાઈ એન્ડ 4 પ્રી મોલર એન્ડ 4 ઓર 6 મોલર્સ ઇન ઇચ જાવ, એટલે એક જબડામાં, ઉપર નીચે જબડું હોય ને, એક જબડામાં કેટલા હોય, 4 ઇન્સાઇઝર, 2 કેનાઇન્સ,
4 પ્રી મોલર્સ અને 4-6 મોલર્સ હોય છે. કેન આઈ આસ્ક યુ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લમ? શું મારા ફ્રેન્ડ્સના ડેન્ટલ પ્રોબ્લમ વિશે હું તમારાથી કોઈ જાણકારી લઈ શકું છું? કેન આઈ આસ્ક યુ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લમ? ઓ શ્યોર ડિયર, ચોક્કસ લઈ શકો છો. પૂજા વન ઓફ માય ક્લાસમેટ, પૂજા મારા ક્લાસમેટમાંથી એક છે. સ્લીપ્ડ ઓફ અ સ્ટેર કેસ, સીડીઓમાંથી પડી ગઈ એન્ડ સી હેઝ કમ ફ્રેક્ચર ટીથ, અને એની દાંતમાં ફ્રેક્ચર થયું તો દાંત તૂટી ગયા. વોટ શુડ સી ડૂ, એને શું કરવું જોઈએ? વેલ, સી નીડ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ, એને ડેન્ટિસ્ટ જોડે કન્સલ્ટ કરવું જોઈએ. આફ્ટર એક્ઝામિન હર ટીથ, એની ટીથની એક્ઝામિનેશન કર્યા પછી એ કહે છે વેટ સી નીડ ટુ એને ડૉક્ટર જોડે કન્સલ્ટ કરવું જોઈએ. આફ્ટર એક્ઝામિનેશન હર ટીથ, ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રિસ્ટોરેશન ઓફ ધ ટીથ. ડેન્ટિસ્ટ જોયા પછી સજેસ્ટ કરી શકે કે એને રિસ્ટોર કરવા જોઈએ કે નહીં. વિથ લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ્સ, એટલે લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ્સ મટીરિયલથી એને કરવા જોઈએ કે નહીં. પછી આગળ સોનિયા કહે છે ઓકે, આઈ હેવ અનધર નેમ્ડ ધારા, અનધર ફ્રેન્ડ નેમ્ડ ધારા, મારી એક બીજી ફ્રેન્ડ છે જેનું નામ છે ધારા. સી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ, જેના ટીથ શું છે? અનઇવન એટલે સરખા નથી, એક સાઇઝમાં નથી. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન, એના ટીથ પ્રોપરલી ગ્રોન નથી. સી ફીલ્સ વેરી ઇમ્પ્રેસ્ડ એટ ટાઈમ્સ, એટલે બહુ જ આમ શરમાઈ જાય છે કે એને બહુ જ ખરાબ ફીલ થાય છે. એની એડવાઇસ ફોર હર, કોઈ એડવાઇસ એના માટે? નો વન શુડ ફીલ એમ્બ્રેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી, આ કોઈ શારીરિક ખોડખાંપણ નથી. હર પ્રોબ્લમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ, એને શું કહેવાય? ક્રાઉડિંગ કહેવાય. નાવ દેર ઇઝ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લમ ઓલ્સો, આ પ્રોબ્લમનો પણ સોલ્યુશન છે. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર અ ઓર્થોડેન્ટિક, ડૉક્ટર કયા ડૉક્ટર પાસે જવું જોઈએ? પેશન્ટને ઓર્થોડેન્ટિક પાસે જવું જોઈએ. ધ બ્રેસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર અલાઇન્સમેન્ટ. બ્રેસીઝ એટલે તમને ખબર હશે મિત્રો કે અમુક લોકો દાંતમાં જે વાયર ભરાઈને રાખે છે ને એ બ્રેસિંગ જ કહેવાય છે, તો એનાથી એ પ્રોપર લાઇનમાં આવી શકે છે. સોનિયા કહે છે શુડ આઈ આસ્ક હર ટુ સી યુ, શું તમને હું તમારી પાસે મોકલું એને? ડૉક્ટર શર્મા કે નો, સી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ, એને ઓર્થોડોન્ટિસ્ટ પાસે લઈ જાઓ. સોનિયા થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુબલ સજેશન, બહુત બહુત આભાર તમારું આ કિંમતી સલાહ આપવા માટે. ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ્ડ અ લોટ, ડેન્ટલ સાયન્સ બહુ જ એડવાન્સ થઈ ગયું છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ ઓર્થોડેન્ટિસ્ટ, હું એને કહીશ કે એ ઓર્થોડેન્ટિસ્ટ પાસે જઈને સલાહ લે. નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓફ ડેન્ટલ હેલ્થ, હું એને કહીશ કે ડેન્ટલ હેલ્થ પર શું કરે, પ્રોજેક્ટ બનાવે. બિકોઝ વી હેવ ટુ વર્ક ઓન પ્રોજેક્ટ સિન્સ સાયન્સ એન્ડ આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક, મને સાયન્સમાં એક પ્રોજેક્ટ તૈયાર કરવાનું છે અને આ એક બહુ જ સારો ટોપિક થશે. ડૉક્ટર શર્મા યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ, તમને તમારા પ્રોજેક્ટ માટે કોઈ ગાઈડન્સની જરૂર હોય તો ચોક્કસ તમે મારી મદદ લઈ શકો છો. ઇટ્સ સો નાઇસ ઓફ યુ, તમે કેટલા સારા છો ડૉક્ટર. ડૉક્ટર શર્મા કે યુ આર વેલકમ, તમારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આ આપણું ફર્સ્ટ સેકન્ડ ચેપ્ટર ફિનિશ થયું ડેન્ટલ હેલ્થનું. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એની એક્સરસાઇઝ જોઈશું. થેન્ક યુ.